પ્રત્યેક નાગરિકે વૃક્ષ વાવવાની સાથે તેના યોગ્ય ઉછેર જતન અને સંવર્ધન થાય તેવા સંકલ્પ સાથે ગુજરાતની 10 કરોડ વૃક્ષોના વાવેતર લક્ષ્યાંક સિદ્ધિ માટે સૌ કોઈને કટિબદ્ધ થવા ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલીબેન આંકોલિયાનો ભાવપૂર્વક અનુરોધ. રાજપીપળા શનિવાર ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલીબેન આંકોલિયા, ધારાસભ્ય શ્રી પીડી વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન અત્યારે શ્રીમતી ભાવિનીબેન મણિલાલ પરમાર અર્પણ થયેલ છે. બધા વૃક્ષો આપના સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર મેં જોયું કે આ નર્મદા જિલ્લાની બહેનો ખૂબ કામે લાગી છે, ભાઈઓ પણ કામે લાગ્યા છે. અને આ વન મહોત્સવ એક એવો ઉત્સવ છે કે જે જીવનને પ્રાણ પૂરનાર છે. નાના નાના વૃક્ષો દ્વારા અને નાના નાના છોડના જતન દ્વારા આજે બહેનો અહીંયા આગળ પોતે રોજગારી મેળવી રહી છે. દવાઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક વનસ્પતિનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે આપણા યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીએ આજે 33 જિલ્લાની અંદર અને 8 નગરપાલિકાઓમાં વન મહોત્સવની શરૂઆત કરી છે, ત્યારે હું આશા રાખું છું કે દરેક ગુજરાતનો વ્યક્તિ એવો નિર્ણય કરશે કે હું એક વૃક્ષ મારા ઘરના આંગણે વાવીશ અને જ્યાં જ્યાં જગ્યાઓ હશે ત્યાં વૃક્ષો વાવવા માટે હું પ્રયત્ન કરીશ. આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ આજે વિશ્વમાં કોરોનાના રોગ સામે લડવા માટે આપણને ઓક્સિજન જ્યારે પૂરો પાડ્યો છે ત્યારે આપણે ઓક્સિજનની અત્યારે પણ ખૂબ જરૂરિયાત જણાય છે, ત્યારે આપણે બધા આ વૃક્ષોમાંથી ઓક્સિજન મેળવતા થઈએ અને આપણું ગુજરાત એક ગૌરવશાળી ગુજરાત બને, સશક્ત ગુજરાત બને અને નિરોગી ગુજરાત બને એના માટેના જે સરકારના પ્રયત્નો છે એ પ્રયત્નોને સફળ કરવા માટે આજે હું નર્મદા જિલ્લામાં આવી છું.